કાલાવડ તાલુકાના નવા ગામમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી અનેક પરિવારના હાલ બેહાલ થયા હોય, અનેક પરિવાર બેઘર બન્યા હોય ત્યારે પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તેમણે મુલાકાત લીધી છે, ત્યારે આવો જોઈએ અમારો વિશેષ અહેવાલ। કાલાવડ તાલુકાના અસરગ્રસ્ત પરિવારની પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ મુલાકાત લીધી। નીચાણવાળા વિસ્તારના લોકોના ઘરે જઈને ખબરઅંતર પૂછવામાં આવ્યા। ગત રવિવારે કાલાવડ તાલુકા પર મેઘરાજા મન મૂકીને વરસ્યા હોય ત્યારે કાલાવડ તાલુકાના અનેક ગામો પાણી પાણી થયા હતા। અસરગ્રસ્તોની ખબરઅંતર પૂછવા માટે ધારાસભ્ય પહોંચ્યા। કાલાવડના નવા ગામ અને માછરડા ગામને જોડતો પુલ પણ ધરાશાયી થયો હતો, જોકે આ પુલ અગાઉ પણ આ પુલને લઈને મીડિયામાં અહેવાલ પણ પ્રકાશિત કરવામાં આવ્યા હતા। આ પુલ પર 25 જાન્યુઆરી પર એક ડમ્પર ફસાયું હતું, સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી। ગત રવિવારની વાત કરવામાં આવે તો વરસાદી કેરમાં આ પુલ ધોવાઈ ગયો। માછરડા, ફગાસ, ચાવંડી સહિત 5 થી વધુ ગામના આંતરિક રસ્તામાં ગાબડા પણ પડ્યા હતા, જેથી વાહન ચાલકો પરેશાન થયા। મોટા વાહનો ફરજિયાત તાત્કાલિક અસરથી અન્ય રૂટ પર ટ્રાન્સફર કરવા પડ્યા હતા। ત્યારે પૂર્વ ધારાસભ્યએ પુલનો પણ ચિતાર મેળવીને નવા ગામના યુવા કાર્યકર્તા જસ્મીનભાઈને સાથે રાખી અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને મેઘજીભાઈ દ્વારા જવાબદાર અધિકારીઓને સૂચના પણ આપી દેવામાં આવી હતી। એ બાબતે મને જાણ થતાં જ હું સવારથી આ વિસ્તારની મુલાકાતે આવ્યો છું। બધેથી ફરતા ફરતા અત્યારે નવા ગામ આવ્યો છું। નવા ગામ નદીની કાંઠે પણ ઘણું બધું ધોવાણ થયું છે। હમણાં જ નદીના કાંઠે આવેલા 2-4 ઝૂંપડાઓ છે એ ધરાશાયી થઈ ગયા છે, અંદર પાણી ભર્યું છે, એની ઘર વિક્રી પણ બધી નાશ પામી છે। ગરીબ દર્દની પરિસ્થિતિ મેં જોઈ છે, અધિકારીઓને પણ સૂચના આપી છે, મામલતદારને પણ કીધું છે, મામલતદાર અહીંયા આવીને તપાસ કરીને એને જે કેસ્ટોલ જેવી વસ્તુ આપવાને આવી આપશે। આદરણીય શ્રી આરસી ફળદુ સાહેબનો પણ મને ફોન હતો કે મીજીભાઈ તમે આ વિસ્તારમાં બધે જીવો અને એની સૂચનાના આધારે બધી જગ્યાએ પોતે પણ ગાંધીનગર બેઠા બેઠા આ વિસ્તારની સતત ચિંતા કરી રહ્યા છે અને એના આધારે ઉપર અધિકારીઓ પણ અહીં આવ્યા હતા અને આવનારા સમયમાં જેને પણ નુકસાન થયું હશે એ પૂરું કરીશું। રોડ, રસ્તા, તળાવ બધા જ પ્રકારનું નુકસાન થયું છે, એ નુકસાની માટે પણ ગાંધીનગરથી વાત કરી અને જેટલું બને એટલું ઝડપથી બધા જ કામો ઝડપથી થાય એના માટેના પ્રયત્ન કરશું। ભરત રાઠોડ, GTV ન્યૂઝ, કાલાવડ।